વડોદરાના દાંડિયા બજાર જંબુ ગેટ વિસ્તારમાં આવેલા રામવે પ્લાઝાના મીટર રૂમમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે. વડોદરાના દાંડિયા બજાર જંબુ ગેટ વિસ્તારમાં આવેલ રામવે પ્લાઝાના મીટર રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ બાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. મીટરમાં આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે રામવે પ્લાઝામાં રહેતા સ્થાનિક રહીશોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રામદેવ પ્લાઝામાં જવાનો રસ્તો સાંકડો હોવાના કારણે તેમજ વાહનોનું દબાણ તથા રામવે પ્લાઝાના પાછળની સાઈડે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવેલો હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી વખત રામવે પ્લાઝાના મીટરમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે તેમ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. રામદેવ પ્લાઝા દાંડિયા બજારમાં એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે, તેમાં મીટરોમાં આગ લાગેલ છે. સ્થળ પર આવીને તપાસ કરતા મીટર રૂમ હતો અને તેની બહારની તરફ પણ મીટર હતા, તેમાં આગ લાગેલ હતી. એટલે તાત્કાલિક કામગીરી શરૂ કરીને અડધો કલાકની અંદર આગ પર કંટ્રોલ મેળવી લીધો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસીસ છે અને જે મીટર રૂમ છે તેની આજુબાજુમાં ઓફિસ હતી અને ફર્સ્ટ ફ્લોરથી રેસિડેન્શિયલ આખું કોમ્પ્લેક્સ છે. એટલે તે મીટરોમાં બહારની તરફ આગ લાગી કે અંદરના મીટરમાં આગ લાગી તે MGVCLના કર્મચારી તપાસ કરશે, તેના બાદ જણાવી શકાય. મીટર રૂમમાં સંપૂર્ણ રીતે પૂરા મીટર રૂમમાં આગ લાગી ગઈ હતી અને જે બહારના તરફ પણ બંને બાજુ મીટર લાગેલા હતા, માટે જ્યારે આગ લાગી ત્યારે બધા મીટરમાં આગ લાગી ગઈ હતી. માટે ધુમાડો ઘણો થયો હતો, પણ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સને તાત્કાલિક જાણ કરવામાં આવી, જેના કારણે તે ઘર ખાલી કરી બહારની તરફ આવી ગયા અને તેમનો બચાવ થઈ ગયો અને હાલમાં આગ પર કંટ્રોલ મેળવેલો. જાનહાની કોઈ પણ પ્રકારની જાનહાની કે એવું કે નહીં.